રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં 33 જેટલા નિર્દોષ લોકો આગની ઝપેટમાં મૃત્યુ પામ્યા છે, ત્યારે દર વખતની જેમ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હવે જોવા મળી રહ્યો છે. રાજકોટની ઘટના બાદ હવે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ગેમ ઝોન પર તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં પણ તંત્ર જાગ્યું છે. પોલીસ દ્વારા અને નગરપાલિકાના ફાયર અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ન્યૂ બસ પોર્ટની અંદર પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જોકે ન્યૂ બસ પોર્ટની અંદર વોર ગેમ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યું હતું. ગેમ ઝોન બંધ હોવાથી એનઓસી કે ફાયરના સાધનો છે કે નહીં તે તંત્ર જાણી શક્યું નથી. જોકે રાજકોટ ઘટના બાદ હવે બનાસકાંઠા તંત્રએ તપાસ હાથ ધરી છે અને જિલ્લામાં જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તે પરમિશન સાથે ચલાવી રહ્યા છે કે નહીં અથવા તો તેમની પાસે સેફ્ટીના સાધનો છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.